ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં 2 દિવસના ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી છે, જેમાં મણ દીઠ ₹800 થી ₹900 જેટલો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે, ત્યારે સારા એવા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશી વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ ઉપેન્દ્રસિંહ ચાવડા છે. ગુજકો મહેસૂલ નાફેડ વતી હું અહીંયા ફરજ બજાવવા માટે આવેલ છું. અત્યારે સરકારશ્રીની જે ટેકાના ભાવે જે રાયડો અને ચણા અને તુવેરની જે ખરીદી ચાલી રહી છે, એ માટે તુવેર અને ચણાની રજીસ્ટ્રેશન થયેલ હોવાથી અહીંયા કામગીરી માટે આવેલું છું એપીએમસી ધોરાજી ખાતે. સાહેબ, આ ચણાની આવક કેટલી છે અને કેટલા ખેડૂતો રોજ મહેનત કરવામાં આવે છે, શું કહેશો? અત્યારે લગભગ 2000 બોરીની આસપાસ ખેડૂતોને આવક તો ચાલુ જ રહેશે. જેમ જેમ ખેડૂતોનો માલ તૈયાર થતો હોય છે, આવતું હોય છે, અત્યારે આ જગ્યા અને બધા સિચ્યુએશનના આધારે અમે અત્યારે રોજ 50 ખેડૂતોને મેસેજ કરતા હોઈએ છીએ. એ પૈકી લગભગ ગઈકાલે 45 ખેડૂતો આવેલા હતા અને આજે લગભગ 42-43 ખેડૂતો આજે આવેલા છે. કારણ કે જેમ અમારે જગ્યાને સામે જે ઉતરાવવાની જે ટ્રાન્સપોર્ટેશનના તે બીજા બધા પ્રશ્નો હોય છે, એ બધું શોર્ટ આઉટ થતું હોય, એમ દિવસે દિવસે અમે અમારું જે ફોન કરવાનું છે, મેસેજો કરવાનું છે, એમ વધારતા રહેવાના છીએ. અમે અત્યારે સાહેબ શું ભાવ મળે? અત્યારે મણે ચણાનો ભાવ 1046 રૂપિયા આપીએ છીએ, અને જે સારામાં સારો સરકાર આપી રહી છે. અને ખેડૂતો માર્ચ એન્ડિંગ છે, શું કહેશો, બંધ રહેશે? ના, માર્ચ એન્ડિંગમાં એ અમારે કામગીરી ચાલુ રહેશે, અમારી કામગીરી ચાલુ રહેશે કે ભાઈ ખેડૂતોને તકલીફ ના પડે, જેમ બને માનો નિકાલ થાય એવો અમારે. આવક વધે છે કે શું? આવક તો જે રજીસ્ટ્રેશન થયેલું છે એ તો અમારે પૂરેપૂરા અમારે લેવાના જ છે. જે કદાચ અમે મેસેજ કરતા હોઈએ છીએ, કદાચ તૈયાર ના માલ થયો હોય તો બીજા રાઉન્ડમાં બી અમને બોલાવી લેતા હોઈએ છીએ. સુરજભાઈ બાવનજીભાઈ ખીરસરિયા, પાટણ વતરી છું. માર્કેટિંગ યાર્ડની અંદર ચણા ટેકાના ભાવે વેચવા માટે આવ્યા છીએ. સરકારશ્રી તરફથી અમને 1046 મળે છે. માર્કેટિંગ યાર્ડમાં હરાજીમાં વેચવાથી અમને 900 રૂપિયા મળે છે, જેથી અમને સરકાર તરફથી સારા ભાવ મળે છે. અમે બહુ ખુશ છીએ.